ઉપલેટાના ભાયાવદર ખાતે પટેલ સેવા સમાજ દ્વારા સન્માન સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોડી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોએ હાજરી આપી હતી. રાજકોટ જિલ્લા ઉપલેટાના ભાયાવદર ખાતે પટેલ સમાજ ભાયાવદર દ્વારા સન્માન સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય બિન અનામત શૈક્ષણિક નિગમ આર્થિક નિગમના ચેરમેન એવા બાબુભાઈ ઘોડાસરાનું ખાસ સન્માન અને ઉપલેટા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયા તથા ઉદ્યોગપતિ જે રામભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ પટેલ સમાજના દાતાશ્રીઓ તથા શૈક્ષણિક દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પાટીદાર સમાજની એકતા જળવાઈ રહે અને એક સાથે જમે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. પટેલ સમાજ ભાયાવદર સન્માન સાથે સંવાદ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ તથા શૈક્ષણિક દાતાઓનું સન્માન અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. હું શ્રી મનીષ ચાવિયા, ટ્રસ્ટી શ્રી પટેલ સેવા સમાજ ભાયાવદર, આજ રોજ સમગ્ર પાટીદાર પરિવાર ભાયાવદર દ્વારા પટેલ સેવા સમાજ ભાયાવદર આયોજિત સન્માન સાથે સંવાદ કાર્યક્રમ અને અનેક દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આજ રોજ ગુજરાત રાજ્ય બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બાબુભાઈ ઘોડાસરા સાહેબનું ખાસ બહુમાન, તેમજ માજી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માંકડિયા તેમજ ઉદ્યોગપતિ શ્રી જયરામભાઈ ભલોરિયાનું સન્માન કરવામાં આવશે. સાથોસાથ આ પટેલ સમાજના જૂના દાતાશ્રીઓ, જેને કે ઇમારતના ચણતરમાં જેને સાથ આપ્યો છે એવા દાતાશ્રી, તેમજ ભાયાવદરના ડૉક્ટર એજી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના શૈક્ષણિક દાતાઓનું સન્માન કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમનો ખાસ હેતુ પાટીદાર સમાજની એકતા જળવાય, એક સાથે જમે એ હેતુથી સમગ્ર પાટીદાર સમાજના આશરે 8,000 થી 10,000 માણસો સાંજે સાથે ભોજન લેશે અને અનેક દ્વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સાથે ડૉક્ટર શૈલેષભાઈ સકપરિયા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ લેવા માટે પોતાનું વક્તવ્ય આવશે, એને આજે પાટીદાર સમાજ માણશે અને પોતાના જીવન ઘડતરમાં તેનો ખાસ ઉપયોગ કરશે. અમીર પઠાણ સાથે અરસીભાઈ આહીર, NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.